हेलो फ्रेंड्स, सजीव विश्वमां आप सौનું હાર્દિક સ્વાગત છે। આપણે હવે સજીવ વિશ્વમાં ક્યાં પહોંચી ગયા છીએ એનો જરાક આપણે જનરલ લેવલ લઈ લઈએ। સૌપ્રથમ તો આપણે જે સજીવ વિશ્વ ચેપ્ટર છે એની આપણે શરૂઆતની અંદર આપણે સજીવ એટલે શું, નિર્જીવ ઘટકો શું છે, સજીવ ઘટકો છે, નિર્જીવ ઘટકોનો અભ્યાસ ક્યાં કરશું, સજીવ ઘટકોનો અભ્યાસ કેમાં કરવાનો છે માહિતી લીધી। સજીવના વ્યાખ્યા આપણે ક્લિયર કરી કે સજીવ શું છે। આ વ્યાખ્યાની અંદર ઘણા બધા વર્ડ હતા, વૃદ્ધિ હતો, વિકાસ હતો, ચયાપચય હતો, પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયામાં બધા વર્ડો હતા। એ વર્ડોને ક્લિયર કરવા માટે આપણે કેના ઉપર ઉતરી ગયા હતા, આપણે સજીવના ગુણધર્મની અંદર ઉતરી ગયા હતા। તો આ સજીવના ગુણધર્મો જે છે આપણે સ્ટેપ ટુ સ્ટેપ સમજીએ છીએ, જેની અંદર આપણે પહેલો સ્ટેપ સમજ્યું હતું વૃદ્ધિનું, ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં આપણે વિકાસની વાત કરી હતી, ત્યારબાદ આપણે વૃદ્ધિ અને વિકાસ આ બંને જે છે એની સરખામણી કરી હતી, બંને જે છે એની અંદર શું ડિફરન્સ છે, કયા સજીવોમાં શું છે, આપણે આ બધી વાતો થઈ ગઈ વૃદ્ધિ અને વિકાસમાં। ત્યારબાદ આપણે ત્રીજો ગુણધર્મ લીધો તો પ્રજનન। પ્રજનનની ડેફિનેશન શું હતી કે પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે પ્રજનન તરીકે ઓળખતું હતું। ત્યારબાદ આપણે પ્રજનનના પ્રકારો વિશેની માહિતી લીધી હતી, જેના બે પ્રકાર હતા, એક તો અલિંગી પ્રજનન હતું અને ત્યારબાદ લિંગી પ્રજનન હતું। ત્યારબાદ આપણે અલિંગી પ્રજનનના પેટા પ્રકાર વિશેની માહિતી લીધી, કયા સજીવનો સમુદાય જે છે કયું પ્રજનન કરશે આ માહિતી લીધી, જનીનિક પ્રતિકૃતિ વિશે આપણે ડિસ્કશન કર્યું, પોન્સ વિશે, અલિંગી પ્રજનનની અંદર અંતે સંતતિઓ કેવી હોય છે એની માહિતી લીધી, લિંગી પ્રજનનની અંતે સંતતિઓ કેવી હશે એની પણ આપણે માહિતી લીધી। ત્યારબાદ હવે સજીવનું આપણે એક બીજા ગુણધર્મ ઉપર જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચયાપચય, કે જેને મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે આની વાત કરીએ, ચયાપચય શું છે, આ ગુણધર્મમાં કઈ રીતના થાય છે। તો ચયાપચય પેલા શબ્દ સૂત્ર પાડો, તો ચય પ્લસ અપચય ઇઝ ઇક્વલ ટુ ચયાપચય, યાની કે કેટાબોલિઝમ પ્લસ એનાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ મેટાબોલિઝમ। સર્જનાત્મક પ્રક્રિયા છે અને અપચયની જે પ્રક્રિયા છે આ અપચયની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે, વિઘટનાત્મક પ્રક્રિયા છે। આપણે શું કહીએ, ક્લિયર કર્યું, ચયની પ્રક્રિયા કેવી સર્જનાત્મક, અપચયની પ્રક્રિયા કેવી વિઘટનાત્મક। એટલે આ રીતના એક પ્રક્રિયામાં સર્જન થશે અને એક પ્રક્રિયામાં વિઘટન થશે। આવા વર્ડ મેં શા માટે વાપરા, કારણ કે ચયાપચય જે છે એ ચયાપચય એક જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે, જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, એમાં એક પ્રક્રિયા સર્જન કરશે અને એક પ્રક્રિયા વિઘટન કરશે। હજી પણ આના વિશે હું તમને એક વાત કહી દઉં કે જો સજીવ શરીરમાં ચયની પ્રક્રિયાનો રેટ જો અપચયની પ્રક્રિયા કરતા વધશે તો સજીવ શરીરની વૃદ્ધિ થશે। અહીંયા શું થશે, સજીવ શરીરની વૃદ્ધિ થશે। અને આનાથી વિરુદ્ધ, જો અપચયની પ્રક્રિયાનો રેટ જો ચયની પ્રક્રિયા કરતા વધશે તો સજીવ શરીરનો ઘસારો થશે। કયા બે વર્ડ આપણે યાદ રાખવાના છે, ઇફ ચય ઇઝ ગ્રેટર ધેન અપચય તો સજીવ શરીરની વૃદ્ધિ, બટ રિવર્સ, અપચય ઇઝ ગ્રેટર ધેન ચય ધેન સજીવ શરીરનો શું થશે, ઘસારો થશે। હવે તમે કહેશો કે મેડમ આ જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા શું છે અને સર્જનાત્મક પ્રક્રિયા શું છે, વિઘટનાત્મક શું છે, આ વૃદ્ધિ શું છે, ઘસારો શું છે। ચલો હવે આપણે આ બધી વસ્તુ ધીમે ધીમે ક્લિયર કરતા જઈએ। શું કીધું, ચયાપચય કેવી પ્રક્રિયા છે, જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા,
यानी कि जे चयापचय की प्रक्रिया जे छे ए बायोकेमिस्ट्री डिपार्टमेंट साथे जोड़ायेलो छे। सजीव अने केमिस्ट्री यानी कि केमिकल साथे जोड़ायेलो छे। जैव रासायनिक, जैव यानी कि सजीव अने रासायनिक यानी केमिकल। ટૂંકમાં આ જે પ્રક્રિયા છે પાછી કેવી પ્રક્રિયા છે, એકદમ સિમ્પલ પ્રક્રિયા નથી, આ એક કેમિકલ રિએક્શન કંઈક થાય છે। આનો અર્થ શું થયો, સજીવ શરીરમાં સમથિંગ કંઈક એવું થાય છે, કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને આપણે નામ શું આપી દીધું છે, ચયાપચય। તો હવે હું તમને સમજાવું કે આ વસ્તુ શું છે। આ વસ્તુ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું, પછી આ બધા શબ્દો આપણે એની અંદર બેસાડી દેવાના રહેશે। ધારો કે આપણે એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આપણે તો નાના હતા ત્યારથી આપણે ભણીએ છીએ કે ઓક્સિજન જે છે એ આપણે નાક મારફતે શરીરમાં લઈએ છીએ, અને શરીરની અંદર કંઈક એવું થાય છે ને કે ઓક્સિજન માંથી કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે, અને આ જ કાર્બન ડાયોક્સાઇડ ને આપણે ઉચ્છવાસ મારફતે બહાર કાઢીએ છીએ। તો ઓક્સિજન લેવું ચયની પ્રક્રિયા છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું અપચયની પ્રક્રિયા છે। જો સીધું ઓક્સિજન શરીરની અંદર લેશો એ પ્રક્રિયા ચયની થઈ, કેવી પ્રક્રિયા છે, સર્જનાત્મક પ્રક્રિયા, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો એ પ્રક્રિયા કેવી, વિઘટનાત્મક, કારણ કે ઓક્સિજન તમારા શરીરની અંદર ગયો છે। જ્યારે આપણે હું તમને જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવીશ ત્યારે આખો ટેક હું તમને સમજાવીશ કે કઈ રીતના નાક, નાક માંથી કંઠ નળી, ત્યારબાદ શ્વાસ નળી, કઈ રીતના જે શ્વાસવાહિકાનું જે વૃક્ષ છે અને આ વૃક્ષનું જે છેલ્લો જે ભાગ છે એને એલ્વેઓલાઈ જેને આપણે કીધું છે, વાયુ કોષ્ઠ સિમ્પલ ભાષામાં કહીએ છીએ, આ વાયુ કોષ્ઠ જે હોય છે એની ફરતે રુધિર કેશિકાઓનું ઝાડું હોય છે, એટલે ઓક્સિજન જ્યારે આપણે લેશું ત્યારે આ ઓક્સિજન સીધો કેમાં જવાનું હોય છે, બ્લડમાં। ક્યાં હોય છે આ બ્લડ, તો કે ફેફસાની અંદર એક વાયુ કોષ્ઠ નામનું એક અંગિકા હોય છે, આ વાયુ કોષ્ઠની ફરતે રુધિર કેશિકાઓનું ઝાડું આવેલું હોય છે। ધારો કે આ રીતના હોય છે, જો હું તમને સિમ્પલ એક ખાલી તમને સમજાય એટલા માટે કહું છું, આવું આ એલ્વીઓલાઈ છે, આ રુધિર કેશિકાઓનું ઉચ્ચ હોય છે, આવું દ્રાક્ષના ઝુમખા જેવું હોય છે, આ ફેફસાની અંદર આવું હોય છે। તમે ટેન્શન ન લેતા, જ્યારે આપણે આગળ આવશે ત્યારે હું તમને ભણાવીશ। આની ફરતે અહીંયા રુધિર કેશિકાનું ઉચ્ચ, જો આ રુધિર વાહિનીઓ છે, આ એ બધે ફરતે રુધિર કેશિકાઓ ગોઠવાયેલી છે, આ બધે ફરતે આમ જોવા, રેડી, અહીંથી આપણે ઓક્સિજન લીધો, એટલે આ ઓક્સિજન છે કે અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે ઓક્સિજન, ધીમે 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 કરતો ઓક્સિજન ક્યાં આવ્યો, અહીંયા, આ જે રુધિર કેશિકાનું જે ગુચ્છ છે એની અંદર ઓક્સિજન ગયો છે। હવે અહીંયા ઓક્સિજન પહોંચ્યો એટલે શું થશે, કેમિકલ રિએક્શન થશે, આ કેમિકલ રિએક્શન થવાને લીધે આ જે ઓટુ છે એ કન્વર્ટ કેમાં થશે, CO2 માં થશે, એટલે ધીમે ધીમે આ CO2 જે છે એને આપણે આ રીતના બહાર કાઢવાનો લેશે, આ આપણે અંદર લીધો, આ CO2 બહાર કાઢ્યો, CO2 અંદર ગયો યાની કે ચયની પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો યાની કે અપચયની પ્રક્રિયા। ચયની પ્રક્રિયા જે છે જો સર્જનાત્મક પ્રક્રિયા થઈ, અને અપચયની જે પ્રક્રિયા છે એ કેવી થાય, વિઘટનાત્મક। આમે તમને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા સમજાવ્યું, હવે આ જ વસ્તુ હજી આપણે રોજિંદી લાઈફનું એક ઉદાહરણ હું તમને આપું। તમે ખોરાક લ્યો છો ત્યારે આપણે શું કરીએ છીએ, આપણે દાળભાત શાક રોટલી જમીએ છીએ, કોઈ પણ સવારનો નાસ્તો કરો તમે, બપોરનું જમવાનું છે કે સાંજનું છે, તો આની અંદર આપણે એક્ચ્યુઅલી કરીએ છીએ શું, આપણે ધારો કે હું તમને એક પ્રોટીન વિશેની વાત કરીએ, કે કોરોના વાયરસ છે એટલે આપણા બધા માટે એક પ્રોટીન જે પોઈન્ટ જે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। તો ધારો કે મેં એમ કીધું કે પ્રોટીન યુક્ત મેં આહાર લીધો, ધારો કે મેં કઠોળ વસ્તુ કોઈ લીધી કે જેની અંદર ફૂલી પ્રોટીન છે, હું ત્યારે કાર્બોદિત ચરબી ને બધું સાઈડમાં મૂકી દઉં છું, ખાલી અને ખાલી અત્યારે પ્રોટીન વિશેની વાત કરું છું, હું મારા મોઢા મારફતે ધારો કે મેં પ્રોટીન યુક્ત ખોરાક લીધો, એટલે એ મારી પ્રક્રિયા કઈ થઈ, ચયની, જો મેં પ્રોટીન અહીંથી અહીંયા સુધી પહોંચશે એટલે પ્રોટીન જે છે એનું સંશ્લેષણ થશે, પછી ધીમે ધીમે પ્રોટીન જે છે એનું વિઘટન થશે, જે મેં ખોરાક લીધો છે આ ખોરાક જે છે એનું અભિશોષણ થશે અને બ્લડની અંદર જશે, એટલે આ રીતના ખોરાક લેવાની પ્રક્રિયા એક ચયની પ્રક્રિયા થઈ, આપણે પ્રોટીન લઈએ છીએ, અને ત્યારબાદ વિઘટનાત્મક પ્રક્રિયા યાની કે જે વેસ્ટ પ્રોડક્ટ જે છે ખોરાક લીધા પછી જે જરૂરી પ્રોટીન હતો એ તો સીધો કેમાં જતો રહેશે, બ્લડની અંદર જતો રહેશે, અને જે વધારાનો કચરો છે આ બધો કચરો જે છે એ ફેસિસ મારફતે યાની કે મળ ત્યાગ મારફતે આપણે એને શરીરની બહાર ફેંકીએ છીએ, એ પ્રક્રિયા કેવી થઈ, વિઘટનાત્મક પ્રક્રિયા।
રેડી પ્રોટીન શરીરની અંદર લેવો યાની કે ચયની પ્રક્રિયા આ જ પ્રોટીન જે છે એનું વિઘટન આપને ખબર જ છે કે પ્રોટીન જે છે એમાં શું છે એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ બોન્ડ થી જોડાયેલા હોય છે જ્યારે તમે કેમિસ્ટ્રી ભણશો ત્યારે તમને આ બધું ભણાવશે અને આપણે જ્યારે બધી સિસ્ટમો ભણશું જ્યારે ત્યારે આ બધી સિસ્ટમની અંદર છેલ્લે બાયોકેમિસ્ટ્રીનો એક ડિપાર્ટમેન્ટ આવશે જેની અંદર આપણે બાયોલોજી અને કેમિસ્ટ્રી આપણે બંને ભેગું કરશું જેની અંદર આપણે આ બધી વસ્તુ ભણશું જે આપણે એકમ નંબર 3 જે છે એમાં જૈવિક અણુઓ વિશેની મેં તમને કીધું હતું ચેપ્ટરનું નામ આ જૈવિક અણુઓની અંદર આપણે કાર્બોદિત પ્રોટીન ચરબી છે ખોરાકના જે મેઇન કન્ટેન્ટ છે એના વિશેની આપણે બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટનો એ ચેપ્ટર છે જે હું તમને ભણાવીશ એટલે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે હું પ્રોટીન લઉં છું એ ચયની પ્રક્રિયા થઈ અને આ જે પ્રોટીન છે એનું વિઘટન જે થશે એને અપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ રીતના આ પ્રક્રિયાઓ જે છે કન્ટિન્યુઅસલી થતી હોય છે જે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે કરીએ છીએ એની અંદર પણ આ બધી વસ્તુ થવાની છે અને આપણે જે ખોરાકની પ્રક્રિયા આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેની અંદર ચયાપચયની પ્રક્રિયા ટૂંકમાં આપણા શરીરની કોઈ પણ દેહધાર્મિક પ્રક્રિયા જો બધી દેહધાર્મિક પ્રક્રિયા આવી ગઈ એક પ્રકારની જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એમાં ચયની પ્રક્રિયા કેવી થઈ સર્જનાત્મક અપચયની પ્રક્રિયા કેવી થઈ વિઘટનાત્મક પછી હાલો ચલો આ વસ્તુ થઈ ગઈ ક્લિયર સર્જનાત્મક વિઘટનાત્મક જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે શું ક્લિયર થઈ ગયું હવે આપણે સમજવાનું બાકી છે આ કઈ રીતના ચય છે નો રેટ વધશે તો સજીવ શરીરની વૃદ્ધિ થશે હું એમ કહું પ્રોટીન છે ચલો મેં પ્રોટીન લીધો પણ જે મેં પ્રોટીન લીધો છે બધો જ પ્રોટીન ધારો કે મારા શરીરે લઈ લીધો યાની કે બ્લડ ની અંદર જતો રહ્યો એટલે શું છે વિઘટન ઓછું થાય વેસ્ટેજ પાર્ટ ઓછો હશે એટલે ચયની પ્રક્રિયાનો રેટ ત્યાં વધ્યો છે અને અપચયની પ્રક્રિયાનો રેટ ત્યાં ઘટ્યો છે એટલે મારા શરીરે પ્રોટીન લીધું એટલે મારા શરીરની શું થશે વૃદ્ધિ થશે કારણ કે ચયાપચયની પ્રક્રિયા જે છે એ છેલ્લે શું છે આપણા સેલ આપણા જે સેલ કારણ કે બ્લડ ની અંદર આપણે જાય છે તો બ્લડ જે છે એની અંદર પણ સેલ તો હોવાના છે કારણ કે આપણા બધાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે સેલ એટલે આ રીતના પ્રોટીન જે છે જો આપણે સારો પ્રોટીન લીધો હશે તેમાં વેસ્ટ પાર્ટ ઓછો હશે તો ચયની પ્રક્રિયાનો રેટ વધ્યો એટલે શું થશે મારી વૃદ્ધિ થશે પણ જો મેં જે પ્રોટીન લીધો છે એમાંથી મારું શરીર જો પ્રોટીન ઓછો લેશે અને આ જ પ્રોટીન જે છે એને મળત્યાગ મારફતે બધો એને બહાર ફેંકી દેશે ત્યારે એનું જો વિઘટન થઈ જશે તો શું છે અપચય વધશે તો મારું શરીર જે છે નબળું પડવા માંડશે એટલે કે મારો ઘસારો થશે એટલે આને ખોરાક દ્વારા તમને સમજાવ્યું તો આ જ વસ્તુ ધારો કે હું તમને શ્વાસોશ્વાસમાં કહું ઓક્સિજન વધારે લીધો એટલે ચય વધારે થયું ઓક્સિજનનું પ્રમાણ વધારે એટલે શું થશે મારી વૃદ્ધિ થશે મારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા મારી સારી ચાલશે પણ એનાથી રિવર્સ હું એમ કહું ઓટો લીધો છે એના કરતા કાર્બન ડાયોક્સાઇડ વધારે અપચયની પ્રક્રિયાનો રેટ વધ્યો તો શું છે મારી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મને પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે રાઈટ એટલે આપણા શરીરની બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે એક પ્રકારની ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જે એક પ્રકારની જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે રાઈટ એટલે આ રીતના આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ ચયની પ્રક્રિયા સર્જનાત્મક અપચયની પ્રક્રિયા વિઘટનાત્મક ચયાપચય જે છે જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે ચયની પ્રક્રિયાનો રેટ જો અપચયની પ્રક્રિયા કરતા વધશે તો વૃદ્ધિ થશે પણ એનાથી રિવર્સ અપચયની ક્રિયાનો રેટ ચય કરતા વધશે તો સજીવ શરીર છે એનો ઘસારો થશે એટલે આ જ વસ્તુ મેં જે છે આ રીતના એક ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું તમે ટેન્શન ન લેતા જયારે આપણે બધી સિસ્ટમો ભણશું ત્યારે બધા ફિગર કારણ કે આપણે બાયોલોજીનો તો મેઇન ડિપાર્ટમેન્ટ શું છે ફિગર આના ઉપર બધું ચાલતું હોય છે એટલે અત્યારે ટેન્શન ન લેતા કે સોગા મેડમે શું વાંચાડવા જેવું દોર્યું છે એટલે એ કઈ ટેન્શન લેવાની આપણે કઈ જરૂર નથી આ તો મેં ખાલી તમને ઇઝીલી સમજાય છે ને કે મેં આ વસ્તુ કઈ રીતે બાકી આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે આપણે ભણવાની જ છે આપણે 11 સાયન્સ ની અંદર જ એકમ નંબર 5 માં હું તમને ભણાવીશ એટલે આ રીતના મારે તો ખાલી તમને સમજાવું હતું કે આપણી કોઈ પણ દેહધાર્મિક પ્રક્રિયા જે છે ને આના ઉપર કામ કરે છે ધારો કે હજી હું તમને એક ઉદાહરણ આપું કે તમે રોજિંદી લાઈફમાં ધારો કે હું તમને એમ કહું કે સવારમાં તમે નાસ્તો કર્યો હશે જો તમે ખુલ્લી નાસ્તો કર્યો હશે અને એ નાસ્તો કર્યો હશે એની જેટલી કેલરી તમે લીધી છે એ કેલરીની સરખામણીમાં જો તમે ઓછી કેલરી વાપરશો તો તમને મજા જ આવવાની છે તમારા શરીરની અંદર સ્ફૂર્તિ રહેવાની છે પણ હું એમ કહું કે તમે 500 કેલરીનો ખોરાક લીધો છે અને તમે 700 કેલરી જે છે તમારા શરીરને બાળી નાખી છે તો તમે કોથળા જેવા થઈ જાવ છો શા માટે કારણ કે અપચયની ક્રિયાનો રેટ વધ્યો છે અને ચયની ક્રિયાનો વધ્યો છે અને જો હું તમને એમ કહું કે મેં 500 કેલરી નો મેં નાસ્તો કર્યો છે અને એમાંથી મેં 200 કેલરીઝ વાપરી છે તો મારા શરીરની અંદર 300 કેલરી જમા થઈ છે
રોજિંદી લાઈફમાં તમે ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજશો ને તો તમને બહુ ઈઝી આ વસ્તુ લાગશે. એટલે આ રીતના ચયાપચયની જે પ્રક્રિયા છે એ સજીવ શરીરનો એક ગુણધર્મ છે અને બધા જ શરીરની અંદર આ એક પ્રકારની જટિલ જીવરાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય છે. અને આ જે ચયાપચયની પ્રક્રિયા જે છે છેલ્લે કેની સાથે જોડાયેલી હોય છે? કોષ સાથે. આ પ્રક્રિયા ક્યાં જોડાયેલી છે? કોષ. કારણ કે આ બધું છેલ્લે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ. તો આ બધું થવાનું છે ક્યાં? કોષ ની અંદર જ થવાનું છે. એટલે હું તમને એમ કહું કે તમે બપોરે સૂતા હોય અને તમે ઉઠો છો તો પાણી ક્યાં છાંટો છો? તમે તમે આમ છંટકાવ કરશો ને એટલે તમને આમાં ફ્રેશનેસ આવી જશે. શા માટે? પેલા સેલ તમારા છે ને આમ ચીપડાઈ ગયા છે, તમે પાણી આપી દીધું છે, સેલ પાછા ખુલી ગયા છે. એટલે આ રીતના આ એક પ્રકારની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ છે. અને આ બધી દેહધાર્મિક ક્રિયાઓ એક પ્રકારનું કેમિકલ રિએક્શન તમારા શરીરમાં થતું હોય છે, એનો આ નિચોડ છે. એટલે આ રીતના ચયાપચયની પ્રક્રિયા જે છે એક સજીવનો એક મુખ્ય ગુણધર્મ છે. આ ગુણધર્મ પછી હું તમને સજીવનો એક આગળ ગુણધર્મ છે જે ગુણધર્મનું નામ છે પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા અને અનુકૂલન. આ બંને પોઈન્ટ જે છે આમ તો એક સાથે જોડાયેલા છે. એટલે આ ગુણધર્મ જે છે તમારે ક્લિયર કરી લો. તમારે ટેક્સ્ટબુક ની અંદર આ ચયાપચય વિશેની માહિતી તમને પ્રજનન પછીનો જે ટોપિક છે એની અંદર સીધો જે ટોપિક આવે છે એ પેજ નંબર 4 કે 5 થશે, જોઈ લેજો તમે પેજ નંબર કેટલા છે. એ પેજ નંબર ઉપર તમને આ ચયાપચય વિશેની માહિતી આપેલી છે. ટેક્સ્ટબુકમાં બધી જ વસ્તુ તમને હારે એક પેરેગ્રાફ તરીકે આવી છે. આ જ વસ્તુ મેં તમને આખી ક્લિયર કટ અલગ કરીને બતાવી છે. એટલે જો તમને ટેક્સ્ટબુક રીડ કરવા ટાઈમે તમને થોડું અઘરું લાગતું હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો કે જેથી કરીને આ વસ્તુ છે એની બાજુમાં રાખી અને તમે કમ્પેર કરતા જશો એટલે તમને આ વસ્તુ ઈઝી લાગતી રહેશે. આ પેલા સમજી લેજો પછી તમે ટેક્સ્ટબુક વાંચજો. એટલે એક કોષીય સજીવો છે, બહુકોષીય સજીવો છે, બધા જ સજીવો આ દેહધાર્મિક પ્રક્રિયા કરે છે. એની અંદર તમને એક વસ્તુ પણ તમને સમજાવી છે કે આ ચયાપચયની પ્રક્રિયા જે છે એ જાણવા માટે ઇન વિટ્રો સિસ્ટમ, મેં તમને ઇન વિવો સિસ્ટમ અને ઇન વિટ્રો સિસ્ટમ વિશેની માહિતી આપી હતી. ઇન વિટ્રો એટલે શરીરની બહાર, ઇન વિવો એટલે શરીરની અંદર. એટલે આ પ્રક્રિયા જે છે જો તમારે નિહાળવી હોય તો એના માટે શું કરવામાં આવે છે? જે પ્રયોગશાળા જે છે એની અંદર ઇન વિટ્રો સિસ્ટમ ની અંદર જે સેલ જે છે એનું પહેલા સંવર્ધન કરવામાં આવે છે અને પછી આ જે પ્રક્રિયાઓ જે છે એ જોવામાં આવે છે કે ત્યાં વૃદ્ધિની પ્રક્રિયા થઈ છે કે ત્યાં ઘસારો થયો છે. એટલે આ રીતના ટેક્સ્ટબુક ની અંદર તમે જે પેરેગ્રાફ જે છે એ વ્યવસ્થિત તમે જોઈ લેજો અને હોમવર્ક વિશેની તો માહિતી તો તમને મળે જ છે કે કઈ રીતના આપણે જે ટોપિક ચાલ્યો હોય છે એનું હોમવર્ક કરવાનું હોય છે. એટલે આજનો લેક્ચર આપણે અહીંયા ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સજીવના જે આગળના ગુણધર્મો છે એના વિશેની હું તમને માહિતી આપીશ. આજનો લેક્ચર હું અહીંયા ઓવર કરું છું. થેન્ક યુ. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો.